Student, today we start next lecture of unit 5 starting with the example. આપણે જુદા જુદા એક્ઝામ્પલ જોઈએ જે આપણે મેથડ ઉતારા શીખ્યા આગળના લેક્ચરની અંદર એનો ઉપયોગ કરીને આપણે એક્ઝામ્પલને સોલ્વ કરીએ. સોલ્વ x સ્ક્વેર d સ્ક્વેર y / dx સ્ક્વેર + 4x dy/dx + 2y e^x. આને કઈ રીતે સોલ્વ કરવું પડશે તો કે આપણે જે ચેપ્ટર યુનિટ 4 ની અંદર જે મેથડનો ઉપયોગ કરીને આપણે પર્ટીક્યુલર ઇન્ટિગ્રલ ફાઇન્ડ કરતા એ રીતે આપણે ફાઇન્ડ કરવા પડશે. તો એ એનું સોલ્યુશન પેલા શું કરશું પુટ, તો કે x e^z અને z log x. અને અહીંયા તમને ખબર જ છે કે x² d² y / dx² ની જગ્યાએ શું આવી જાય, થીટા ઇન્ટુ થીટા માઇનસ 1 આવે. અહીંયા શું આવી જાય, થીટા આવશે, થીટા y રેડી x dy / dx ની જગ્યાએ ઇન્ટુ y એ જ છે. અને e^x ની જગ્યાએ શું આવી જાય, તો કે x બરાબર શું e^z, મીન્સ કે e^z થશે. મીન્સ કે આનું આ બધી વેલ્યુ પુટ કરો એમાં તો શું થતું હશે, તો કે થીટા ઇન્ટુ થીટા માઇનસ 1 ઇન્ટુ y + 4 થીટા y + 2y e^z. નેક્સ્ટ ટુ આમાંથી y કોમન કાઢવાને થીટા ની સાદુરૂપ આપો શું આવતું હશે, તો કે થીટા સ્ક્વેર + 3 થીટા + 2 ઇન્ટુ y e^z. ઓક્ઝિલરી ઇક્વેશન શું આવશે, તો કે થીટા સ્ક્વેર + 3 થીટા + 2 0. અને ફેક્ટર તમને મળે તો કે યસ, થીટા + 1 અને થીટા + 2 0. બંનેને સેપરેટલી 0 દઈ દીધું, મીન્સ કે શું આવશે તમને, થીટા - 1, થીટા - 2, મીન્સ કે m1 - 1, m2 - 2. કોમ્પ્લિમેન્ટરી ફંક્શન શું થશે તમારે, તો કે c1 x - 1 + c2 x - 2. નાઉ ટુ ફાઇન્ડ pi, તો કે મને પણ f(θ) શું હોય, તો કે θ² + 3θ + 2 ઇન્ટુ કેપિટલ x શું આવ્યું છે અહીંયા, તો કે e^z છે આપણે રેડી ઇઝ ઇક્વલ ટુ, તો કે હવે આના બે ફેક્ટર શું આવ્યા, તો કે 1 upon થીટા + 1 ઇન્ટુ થીટા + 2 ઇન્ટુ e^z. નેક્સ્ટ ટુ, તો કે આ 1 upon થીટા + 1 અને થીટા + 2 ને આ રીતે પણ લખી શકો, કે ઇઝ ઇક્વલ ટુ 1 upon થીટા + 1 - 1 upon થીટા + 2 અને સાદુરૂપ આપો તો તમને ઉપરનું જે રીવી આ સ્ટેપ તમને મળતું હશે ઇન્ટુ e^z. નેક્સ્ટ શું કરશું, e^z બંનેને સેપરેટલી આપી દઈ, તો કે 1 upon થીટા + 1 ઇન્ટુ e^z - 1 upon થીટા + 2 ઇન્ટુ e^z. નેક્સ્ટ શું કરશું, તો કે હું અહીંયા e^z અને e^z અહીંયા મીન્સ કે આમ રીતે લખું કે e^z ઇન્ટુ e^z, તો કંઈક ફેર પડશે આ સ્ટેપની અંદર ઉપર ને આ સ્ટેપને, તો કે ના કેમ, તો કે e^z ઇન્ટુ e^z છે, આધાર સરખો, ઘાતનો સરવાળો કરો શું આવે, e^0 આવશે, e^0 મીન્સ કે 1 રેડી, મીન્સ કે શું આવશે, ઇઝ ઇક્વલ ટુ 1 upon થીટા + 1 ઇન્ટુ e^z ઇન્ટુ e^z ઇન્ટુ e^z. કેમ કે અહીંયાથી આપણે કાંઈ પણ અહીંયા થીટાની અંદર મૂકી શકીએ એમ હતા ને, મીન્સ કે અહીં મેં કંઈક આવું એડ કર્યું રેડી, માઇનસ 1 upon થીટા + 2 અને અહીંયા શું એડ કરું, e^-2z ઇન્ટુ e^2z ઇન્ટુ e^z રેડી. નેક્સ્ટ શું કરશું, જો આપણે લાસ્ટ યુનિટમાં મીન્સ કે યુનિટ 4 ની અંદર આપણે એક મેથડ હતી કે x ઇઝ ઇક્વલ ટુ e^ax ઇન્ટુ v, જે v ઇઝ એ ફંક્શન ઓફ x હતો રેડી. તો એમાં શું કરતા, e^x ને આગળ લઈ લેતા, પછી શું કરતા, g + g તમને a ની વેલ્યુ ને પુટ કરી દીધું. તો અહીંયા જો e^-z છે ઇન્ટુ e^z, મીન્સ કે આ ફંક્શન ઓફ z છે, આ તમારું e^-z છે, a ની વેલ્યુ કેવી થાય, માઇનસ 1, મીન્સ કે અહીંયા તમને થીટા ની બાજુમાં આપણે એને થીટા માઇનસ 1 પુટ કરી શકો રેડી, મીન્સ કે શું આવશે, e^-z આગળ અપોન થીટા માઇનસ 1 + 1 ઇન્ટુ e^z ઇન્ટુ e^-z એઝ ઇટ ઇઝ, માઇનસ અહીંયા શું આવશે, e^-2z ને આગળ લઈ લ્યો અને એ બરાબર શું, માઇનસ 2, મીન્સ કે 1 અપોન થીટા માઇનસ 2 + 2 ઇન્ટુ e^2z ઇન્ટુ e^2z, મીન્સ કે અહીંયા સાદુરૂપ આપશો તો 1 1 કેન્સલ થઈ જશે અને 2 2 કેન્સલ થઈ જશે, તો વધતું શું હશે, તો કે ઇઝ ઇક્વલ ટુ e^-z 1 અપોન થીટા ઇન્ટુ e^2z ઇન્ટુ e^2z માઇનસ e^-2z 1 અપોન થીટા e^2z ઇન્ટુ e^2z. હવે જો જન આપણે શરૂઆત કરી જ્યારે પર્ટિક્યુલર ઇન્ટિગ્રલ ફાઇન્ડ કરવાની ચોથા યુનિટ ની અંદર, ત્યારે આવી એક મેથડ હતી કે 1 upon g ઇઝ ઇક્વલ ટુ x, તો શું આવે, ઇન્ટિગ્રેશન x dx થાય, 1 upon g ઇન્ટુ x y કેપિટલ x રેડી. તો એની તમે પર્ટિક્યુલર ઇન્ટિગ્રલ ફાઇન્ડ કરો શું આવે, તો કે ઇન્ટિગ્રેશન x dx થાય. અહીંયા આપણે શું આવ્યું, 1 upon થીટા ઇન્ટુ કંઈક સમથિંગ ફંક્શન ઓફ z છે, અહીંયા 1 upon થીટા ઇન્ટુ ફંક્શન ઓફ z છે, શું આવશે, તો કે એનું ઇન્ટિગ્રેશન રેડી. તો શું થશે, નેક્સ્ટ સ્ટેપ જોઈએ, તો કે અને આપણે પછી એમાં ઈ સ્ટેપની અંદર શું મૂકી દઈશું, તો કે x ઇઝ ઇક્વલ ટુ e^z છે આપણી પાસે રેડી, અને એનું ડેરિવેટિવ કરો, તો કે dx, આનું ડેરિવેટિવ શું થશે, e^z, અને z નું શું થશે, dz રેડી. એ આપણે એની અંદર પુટ કરશું, તો પર્ટિક્યુલર ઇન્ટિગ્રલ કઈ રીતે મળશે, તો કે ઇઝ ઇક્વલ ટુ e^-z એઝ ઇટ ઇઝ ઇન્ટુ ઇન્ટિગ્રેશન કેમ થશે, તો કે આનું ઇન્ટિગ્રેશન થશે, તો કે e^z ઇન્ટુ e^z dz માઇનસ e^-2z એઝ ઇટ ઇઝ ઇન્ટિગ્રેશન કેની થશે, e^2z ઇન્ટુ e^2z નું, તો કે ઇન્ટિગ્રેશન e^2z ઇન્ટુ e^2z dz. નેક્સ્ટ શું કરશું, હવે અહીંયા આપણે પુટ કરી દઈએ કે x ની e^z દેખાય ને કે x પુટ કરી દઈએ અને
एस टू जेड डी जेड देखाएंगे कि तुम्हें डी एक्स पुट कर दिए तो शुभ आवश्यक है ई रेस टू माइनस जेड से मीन्स के शुभ आवश्यक एक्स रेस टू माइनस वन इंटीग्रेशन ई रेस टू जेड डी जेड नीचे गेस में आवश्यक डी एक्स है ई रेस टू जेड नीचे गेस में आवे तो ई रेस टू जेड नीचे गेस एक्स है मीन्स ई रेस टू एक्स थे तो ई रेस टू एक्स इंटू डी एक्स माइनस एक्स रेस टू माइनस टू इंटू इंटीग्रेशन ई रेस टू टू जेड है तो नाम रखिए ई रेस टू जेड इंटू ई रेस टू जेड क्योंकि आधा सर को घातना सर वाले ई रेस टू टू जेड थाउन ग्रेड इंटू ई रेस टू जेड डी जेड नेक्स्ट को सो ओके इज इक्वल टू एक्स रेस टू माइनस वन एज इट इज इंटू आ न्यू इंटीग्रेशन शू थे ई रेस टू एक्स थे माइनस एक्स रेस टू माइनस टू एज इट इज इंटीग्रेशन ई रेस टू जेड डी जेड बराबर इंटीग्रेशन ऑफ डी एक्स पर हजी एक ई रेस टू जेड इंटीग्रेशन आवश्यक एक्स ई रेस टू जेड इंटीग्रेशन ऑफ ई रेस टू एक्स मीन्स के इंटीग्रेशन एक्स इंटू ई रेस टू एक्स डी एक्स नेक्स्ट को सो આનું ઇન્ટિગ્રેશન બાય પાસની મદદથી તમે આનું ઇન્ટિગ્રેશન કરો તો કેવું આવતું હશે તો કે પર્ટિક્યુલર ઇન્ટિગ્રલ ઇઝ ઇક્વલ ટુ આ એચ ડી આવશે કે એક્સ એસ ટુ માઇનસ વન ઇન્ટુ ઈ રેસ ટુ એક્સ એઝ ઇટ ઇઝ માઇનસ એક્સ એસ ટુ માઇનસ ટુ એઝ ઇટ ઇઝ આનું ઇન્ટિગ્રેશન શું થશે તો કે એક્સ ઈ રેસ ટુ એક્સ માઇનસ ઈ રેસ ટુ એક્સ રેડી નેક્સ્ટ ટુ અનુસાદ રૂપ આપો તો કે ઇઝ ઇક્વલ ટુ એક્સ એસ ટુ માઇનસ વન ઇન્ટુ ઈ રેસ ટુ એક્સ આ એક્સ એસ ટુ માઇનસ ટુ અહીં જાય એક્સ એસ ટુ પ્લસ વન આધા સરખો ઘાતનો સરવાળો શું થાય એક્સ એસ ટુ માઇનસ વન થશે તો કે માઇનસ એક્સ ટુ માઇનસ વન ઇન્ટુ ઈ રેસ ટુ એક્સ પ્લસ એક્સ કેમ કે માઇનસ માઇનસ પ્લસ એક્સ એસ ટુ માઇનસ ટુ ઇન્ટુ ઈ રેસ ટુ એક્સ આ બંને કેન્સલ થશે તો વચ્ચે શું પર્ટિક્યુલર ઇન્ટિગ્રલ ઇઝ ઇક્વલ ટુ એક્સ એસ ટુ માઇનસ ટુ ઇન્ટુ ઈ રેસ ટુ એક્સ કમ્પ્લીટ સોલ્યુશન શું મળશે તો કે વાય ઇઝ ઇક્વલ ટુ સી એફ પ્લસ પી આઈ તો કે વાય ઇઝ ઇક્વલ ટુ સી એફ શું સી વન ઇન્ટુ એક્સ એસ ટુ માઇનસ વન પ્લસ સી ટુ ઇન્ટુ એક્સ એસ ટુ માઇનસ ટુ પ્લસ પી આઈ શું આવ્યું એક્સ એસ ટુ માઇનસ ટુ ઇન્ટુ ઈ રેસ ટુ એક્સ ક્લિયર એક્ઝામ્પલ નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ સોલ્વ એક્સ સ્ક્વેર ડી ક્યુબ વાય અપોન ડી એક્સ ક્યુબ માઇનસ ફોર એક્સ ડી સ્ક્વેર વાય અપોન ડી એક્સ સ્ક્વેર પ્લસ સિક્સ ડી વાય બાય ડી એક્સ ઇઝ ઇક્વલ ટુ ફોર અને આપણે સોલ્યુશનમાં ઇક્વેશન નંબર વન દઈશું રાઈટ હવે જોવો જોઈએ તમારું હોમોજીનિયસ લિનિયર ઇક્વેશન છે તો કે ના કેમ તો કે અહીંયા જો અહીંયા એક્સ ડી એક્સ ક્યુબ છે પણ અહીંયા એક્સ સ્ક્વેર અહીંયા સ્ક્વેર છે પણ અહીંયા એક્સ છે અહીંયા એક્સ છે પણ અહીંયા કોન્સ્ટન્ટ ઓનલી આપેલું રાઈટ મીન્સ કે તમારે આને હોમોજીનિયસ ઇક્વેશન બનાવવા માટે શું કરવું પડશે એક્સ વડે મલ્ટીપ્લાય કરવું પડશે આખા આખા ઇક્વેશન વનને રેડી નેક્સ્ટ શું કરશું તો કે મલ્ટીપ્લાય બાય એક્સ કેને તો કે ઇક્વેશન વનને રેડી તો શું આવશે અહીંયા તો કે એક્સ ક્યુબ ડી ક્યુબ વાય અપન ડી એક્સ ક્યુબ માઇનસ ફોર એક્સ સ્ક્વેર ડી સ્ક્વેર વાય અપન ડી એક્સ સ્ક્વેર પ્લસ સિક્સ એક્સ ડી વાય બાય ડી એક્સ ઇઝ ઇક્વલ ટુ ફોર એક્સ હવે થઈ ગયું આપણું તો કે હોમોજીનિયસ લિનિયર ઇક્વેશન ક્લિયર આપણે શું કરવાની છે અને ઇક્વેશન નંબર વન દેવાનું પછી લખવાનું કે ઇક્વેશન વનને એક્સ વડે મલ્ટીપ્લાય કરું નેક્સ્ટ સ્ટેપ આવશે નેક્સ્ટ શું તો કે આપણને ખબર છે હવે શું કરવાનું રીતે રેડી અને કે શું આવશે થીટા ઇન્ટુ થીટા માઇનસ વન ઇન્ટુ થીટા માઇનસ ટુ ઇન્ટુ વાય માઇનસ ફોર થીટા ઇન્ટુ થીટા માઇનસ વન ઇન્ટુ વાય પ્લસ સિક્સ થીટા વાય ઇઝ ઇક્વલ ટુ ફોર એક્સ નેક્સ્ટ ટુ સાદરૂપ આપો y કોમન કાઢો શું આવતું છે થીટા ક્યુબ માઇનસ સેવન થીટા સ્ક્વેર પ્લસ ટ્વેલ્વ થીટા ઇન્ટુ વાય ઇઝ ઇક્વલ ટુ ફોર એક્સ તો ઓક્ઝિલરી ઇક્વેશન તમારે શું આવશે થીટા ક્યુબ માઇનસ સેવન થીટા સ્ક્વેર પ્લસ ટ્વેલ્વ થીટા ઇઝ ઇક્વલ ટુ ઝીરો આમાં થીટા કોમન નીકળે તો કે થીટા ઇન્ટુ બ્રેકેટમાં થીટા સ્ક્વેર માઇનસ સેવન થીટા પ્લસ ટ્વેલ્વ ઇઝ ઇક્વલ ટુ ઝીરો આનું શું આવશે ફેક્ટર તો કે થીટા માઇનસ થ્રી અને થીટા માઇનસ ફોર રેડી થીટા તો હતો મીન્સ કે ત્રણેય આપણે સેપરેટલી ઝીરો દે દીધી મીન્સ કે થીટા ઇઝ ઇક્વલ ટુ ઝીરો થીટા માઇનસ થ્રી ઇઝ ઇક્વલ ટુ ઝીરો થીટા માઇનસ ફોર ઇઝ ઇક્વલ ટુ ઝીરો મીન્સ કે શું આવશે તમારે એક રૂપ કેવો હશે એમ વન ઇઝ ઇક્વલ ટુ ઝીરો એમ ટુ ઇઝ ઇક્વલ ટુ થ્રી અને એમ થ્રી ઇઝ ઇક્વલ ટુ ફોર મીન્સ કમ્પ્લિમેન્ટરી ફંક્શન તમને શું મળશે તો કે સી વન એક્સ એસ ટુ ઝીરો મીન્સ કે ઝીરો વન જ થશે રેડી કોઈ પણ ઝીરો ઘાત મીન્સ કે વન મીન્સ કે સી વન એન્ડ વચ્ચે પ્લસ સી ટુ એક્સ એસ ટુ થ્રી પ્લસ સી થ્રી એક્સ એસ ટુ ફોર આ તમને શું મળ્યું કમ્પ્લિમેન્ટરી ફંક્શન નેક્સ્ટ ટુ ફાઇન્ડ પી આઈ તો કે વન અપન એફ ઓફ થીટા શું થીટા ક્યુબ માઇનસ સેવન થીટા સ્ક્વેર પ્લસ ટ્વેલ્વ થીટા ઇન્ટુ ફોર એક્સ રેડી એક્સ ની કેટલી ઘાત છે તો કે વન ઘાત મીન્સ કે એક્સ એસ ટુ એમ પણ એમ બરાબર શું વન મીન્સ કે થીટા ની જગ્યાએ એમ મૂકો જેવો જેને ઝીરો ન થતો હોય તમે ડાયરેક્ટ અહીંયા વેલ્યુ પુટ કરી દેવાની છે રેડી શું એ વન મીન્સ કે વન નો ક્યુબ વન માઇનસ સેવન પ્લસ ટ્વેલ્વ રેડી ઝીરો થતું નથી મીન્સ કે ડાયરેક્ટ વેલ્યુ પુટ કરો તો શું આવશે ઇઝ ઇક્વલ ટુ વન અપોન વન માઇનસ સેવન પ્લસ ટ્વેલ્વ ઇન્ટુ ફોર એક્સ મીન્સ કે ફોર એક્સ બાય સિક્સ મીન્સ કે પર્ટિક્યુલર ઇન્ટિગ્રલ શું આવશે ટુ એક્સ બાય થ્રી રેડી કમ્પ્લીટ સોલ્યુશન શું થશે તો કે વાય ઇઝ ઇક્વલ ટુ સી એફ શું સી વન પ્લસ સી ટુ ઇન્ટુ એક્સ ક્યુબ પ્લસ સી થ્રી ઇન્ટુ એક્સ એસ ટુ ફોર પ્લસ પી આઈ શું આવ્યું ટુ એક્સ બાય થ્રી ક્લિયર એક્ઝામ્પલ નેક્સ્ટ ટુ મોસ્ટ આઈ એમ પી એક્ઝામ્પલ સોલ્વ એક્સ ક્યુબ ડી ક્યુબ વાય અપન ડી એક્સ ક્યુબ પ્લસ ટુ એક્સ સ્ક્વેર ડી સ્ક્વેર વાય અપન ડી એક્સ સ્ક્વેર પ્લસ ટુ વાય ઇઝ ઇક્વલ ટુ ટેન ઇન્ટુ બ્રેકેટમાં એક્સ પ્લસ વન અપન એક્સ તો અહીંયાનું સાદું રૂપ આપીએ આપણે સોલ્યુશન અને જગ્યાએ શું આવશે થીટા ઇન્ટુ થીટા માઇનસ વન ઇન્ટુ થીટા માઇનસ ટુ ઇન્ટુ વાય પ્લસ અને જગ્યાએ શું આવશે ટુ ઇન્ટુ થીટા ઇન્ટુ થીટા માઇનસ વન ઇન્ટુ વાય ટુ વાય ઇઝ ઇક્વલ ટુ ટેન બ્રેકેટમાં એક્સ પ્લસ વન અપન એક્સ ઓક્ઝિલરી ઇક્વેશન ફાઇન કરવા મીન્સ કે આ થીટાનું આપણે સાદું રૂપ આપી દઈએ વાય કોમન કાઢી લેશું આવશે થીટા ક્યુબ માઇનસ થીટા સ્ક્વેર પ્લસ ટુ ઇન્ટુ વાય ઇઝ ઇક્વલ ટુ ટેન ઇન્ટુ બ્રેકેટમાં એક્સ પ્લસ વન અપન એક્સ ઓક્ઝિલરી ઇક્વેશન શું આવશે થીટા ક્યુબ માઇનસ થીટા સ્ક્વેર પ્લસ ટુ ઇઝ ઇક્વલ ટુ ઝીરો હજુ જઈને અને ફેક્ટર કઈ રીતે મળશે તો કે ક્યુબિક પોલીનોમિયલ છે મીન્સ કે ટુ ના તમે ડિવાઇઝર ફાઇન કરી શું આવશે પ્લસ ઓર માઇનસ વન પ્લસ ઓર માઇનસ ટુ અહીંયા તમે વન મૂકો તો જો જઈને ઝીરો થાય થીટા જગ્યાએ તો થીટા જગ્યાએ વન મૂકો તો વન માઇનસ વન પ્લસ ટુ ઝીરો થતું નથી માઇનસ વન મૂકો માઇનસ વન નો ક્યુબ માઇનસ વન
minus 1 square, minus 1 aja, kita agar minus si minus 1 square 1 pun agar minus si minus 1 minus 1, kita sih minus 2 ini plus 2, ini sekitar equal to 0. Miske theta is equal to minus 1 tamme muko tiyara i 0 thai che miske ek root q mas theta plus 1 ha synthetic division ni madad thi apne bija root find kar li to kya aise aavse minus 1 aya theta cube no coefficient 1 square no minus 1 theta no 0 constant 2 aya 0 muko 1 plus 0 1 minus 1 into 1 minus 1 minus 1 minus 1 minus 2 minus 1 minus 2 plus 2 0 plus 2 2 minus 1 into 2 minus 2 2 minus 2 0 miske second factor kya mas theta square minus 2 theta plus 2 ready have you here okay, theta plus 1 and theta square minus 2 theta plus 1. Alors, 2 theta plus 2 is equal to 0. Bannanya separately 0 to 0, theta plus 1 is equal to 0. Theta square minus 2 theta plus 2 is equal to 0. And so also theta is equal to minus 1 means ek root tamne sumar se m1 is equal to minus 1. And the direct factor mara to kena smart means ke scan to find kartu. Okay, b square minus 4 is very method thi apne find kartu. Aya, a sum a 1, b sum a minus 2 and c is equal to 2. Means ke theta is equal to minus b plus or minus under root of b square minus 4 is upon 2a. B square minus 2 a minus 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 plus means 2 also plus or minus under root of b square minus 2 square 4 minus 4 ac 4 into 1 into 2 means minus 8 upon 2a a square 1 means 2 also is equal to answer root of under root of minus 4 a means minus root of I square number kaadho to I have ready means 2 plus or minus I root 4 by 2 root 4 is 2 thai ready means theta is equal to 2 plus or minus I 2 by 2 means 2 2 vada and divide the value means square root theta is equal to 1 plus or minus I means ke ek root tumne kyo melo m1 is equal to minus 1 m2 shu marse ana upathi okay 1 plus I m3 shu marse 1 minus I means ke kya keva eva 2 root of complex number ready means ke alpha barabar 1 beta barabar 1 so complementary function shu thase c1 x raised to minus 1 ready the real root to in the give ave to 2 root are complex number to is of x raised to alpha alpha value is 1 means ke x bracket ma c2 cos beta log x beta sum 1 means ke log x se plus c3 sin beta log x means ke sum of beta 1 means ke c3 sin log x ready asu te gi tamaru cf next to find particular integral 1 upon f of theta sum theta cube minus theta square plus 2 into 10 into bracket ma x plus 1 upon x next to cos to ke 10 ne multiply ma de di sum 1 upon f of theta x ne 1 upon x ne pan multiply ma de di sum means ke sum avse 1 upon theta cube minus theta square plus 2 into 10x plus 1 upon theta cube minus theta square plus 2 into 10 into x raised to minus 1 એટલે 1 upon x ને x ને ઉપર જાય તો x raised to minus 1 થશે next શું કરશું x ની m ની કેટલી ઘાત m m એટલે શું આ x raised to m પણ x raised to શું 1 means m is equal to 1 અહીં મૂકો જઈ તો કે 1 નો ક્યુબ 1 minus 1 plus 2 0 થાય તો કે ના 0 થાતું નથી means કે અહીં ડાયરેક્ટ તમે વેલ્યુ પુટ કરી દેવાનું છે રાઈટ means કે 10 upon 1 minus 1 plus 2 into x plus 10 અહીંયા જોવો જો તમે minus 1 પુટ કરો જો minus 1 નો ક્યુબ minus 1 અહીં minus 1 નો સ્ક્વેર 1 પણ આગળ minus means કે minus 1 minus 1 minus 2 plus 2 means કે 0 થઈ જાય means કે અહીંયા ચાલશે નહીં અહીં આપણે એના ફેક્ટર લખીશું એ theta plus 1 into theta square minus 2 theta plus 2 into x raised to minus 1 હવે જોવો જો તો કે આ અહીંયા મૂકો જો theta ની જગ્યાએ minus 1 મૂકો means કે આ 0 થઈ જાય આ તમારું શું છે બીજો ફેક્ટર phi of theta રેડી એ તમારું 0 થતું હશે નહીં means કે આ કેવી થઈ ओके एक रूट छे અને બીજો એનું phi of theta રેડી મીન્સ કે આપણે જે જ્યારે f of m is equal to 0 હોય ત્યારે કઈ રીતે કરી આપણે એ મેથડ કરશું તો શું આવશે અહીંયા તો કે 10 upon theta plus 1 into theta square minus 2 theta plus 2 into x raised to minus 1 છે એનું સાદું રૂપ આપણે આપી pi find કરી કઈ રીતે થશે અહીંયા જો જો ને 1 1 કેન્સલ થાય 2 by મીન્સ 10 by 2 મીન્સ કે 5 આવશે મીન્સ કે 5x plus 10 અહીંયા શું આવી ગયું અહીં ઘાત કેટલી એક જ ઘાત છે રેડી મીન્સ કે અને x raised to m મૂક દેવાનું x raised to m મીન્સ કે x raised to minus 1 અહીંયા 1 ઘાત મીન્સ કે log x 1 ફેક્ટોરિયલ કે લખવાની જરૂરત નથી અહીંયા theta ની જગ્યાએ minus 1 પુટ કરો minus 1 નો સ્ક્વેર plus 1 minus 1 into minus 2 into minus 1 plus 2 plus 2 મીન્સ કે 5 થશે છેદમાં રેડી અને સાદું રૂપ આપો શું આવશે pi 5x plus 2 into x raised to minus 1 into log x આ તમને શું મળ્યો pi next to complementary function શું મળે કમ્પ્લીટ સોલ્યુશન શું મળશે તો કે cf plus pi તો કે y is equal to c1 x raised to minus 1 plus x into bracket ma c2 cos log x plus c3 sin log x bracket over plus 5x pi આવી ગયું 5x plus 2 into x raised to minus 1 log x ready આ શું થઈ ગયું કમ્પ્લીટ સોલ્યુશન નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ કે સોલ્વ x square capital g square plus xg minus 1 into y is equal to x raised to m પહેલા તમને આપણે y અંદર દે દીએ અને g square ની જગ્યાએ શું આવશે કેપિટલ g square ની જગ્યાએ શું આવશે g square upon gx square પુટ કરી દઈએ રેડી અને y મલ્ટીપ્લાય માં દે દીએ કેવું બનતું હશે ઇક્વેશન x square d square y upon gx square plus xg by dx minus y is equal to x raised to m ડાયરેક્ટ આની આપણે તો કે આની જગ્યાએ શું આવશે થીટા વાળું આપણે મૂકી દઈએ રેડી તો શું આવશે અહીંયા થીટા into થીટા minus 1 અને y કોમન કાઢી લો પ્લસ theta into y common gain means minus 1 into y is equal to x raised to m. So, answer the answer is auxiliary equation.
theta square minus 1 is equal to 0 means ke theta square is equal to 1 so theta is equal to plus or minus 1 thase clear means ke be root kya marse to ke m1 is equal to 1 and m2 is equal to minus 1 means ke cf shu marse to ke c1x plus c2x is to minus 1 pa find kari 1 upon f of theta shu theta square minus 1 means ke theta square minus 1 into x plus 2m હજો જો એન થીટા જગ્યાએ એમ પુટ કરી દો 0 નો થાતો ડાયરેક્ટ વેલ્યુ મીન્સ કે m² - 1 0 થાતી નથી ડાયરેક્ટ વેલ્યુ પુટ કરી દો તો ગણ આપણ m² - 1 x + pa આ તમારું શું થઈ ગયું pa મીન્સ કમ્પ્લીટ સોલ્યુશન શું થશે તો y cf pa c1x c2x - 1 1 m² - 1 x + m આ શું થઈ તમારી આટલો ભાગ pa અને આ શું હતો તમારો cf રેડી ક્લિયર એક્ઝામ્પલ રેડી આ શું થયું તો કે આનું કમ્પ્લીટ સોલ્યુશન અહીંયા આપણે યુનિટ 5 પણ ઓવર થાય રેડ હવે આપણે યુનિટ 5 શરૂઆત કરી કેવું કીધું હતું કે હોમોજીનિયસ લિનિયર ઇક્વેશન લીધું હતું એ હોમોજીનિયસ લિનિયર ઇક્વેશન ને તમે કોચીસ હોમોજીનિયસ લિનિયર ઇક્વેશન પણ કહેવાય છે એક આ નોટ યાદ રાખજો રેડી આપણે એ કહેવાનું રહી ગયું હતું કે જે હોમોજીનિયસ લિનિયર ઇક્વેશન છે એને કોચીસ હોમોજીનિયસ લિનિયર ઇક્વેશન પણ કહેવાય ક્લિયર અહીંયા આપણો સિલેબસ